આખો દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે રાજ્યના હાલ પણ બેહાલ બન્યા છે ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાએ આતંક મચાવ્યો હતો બેકાબૂ બનેલા કોરોનાને રોકવા માટે અનેક પ્રયાસો થયા અને કોરોનાથી સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સેવા મળી રહે તે માટે જિલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા પણ લોકોને સ્વાસ્થ્યને લગતી સેવાઓ મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જ્યારે કે થરાદમાં આવેલ એક કન્યાશાળામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજના લોકો માટે નવજીવન આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને આ સેન્ટર ચાલુ રાખવાની સમયમર્યાદા પચીસ મે સુધી રાખવામાં આવી હતી જ્યારે કે તે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે પરંતુ હમણાં દર્દીઓનો ઘસારો વધારે હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે માટે આ આઇસોલેશન સેન્ટરને ચાલુ રાખવાની ફરજ પડી છે તેમજ વધુ દસ દિવસ ચાલુ રાખવાનો આવશે તેવું મુસ્લિમ સમાજના પ્રમુખ હાજાભાઈ પઠાણે જણાવ્યું હતું અને તેમની ટીમ દ્વારા નવજીવન આઇસોલેશનમાં સેવાઓમાં વધારો કરી આવનાર દર્દીઓને મફતમાં સારવાર કરવામાં આવશે